નમસ્કાર. ગુજરાતમાં ગઈકાલની જે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારબાદ અત્યાર સુધી જે ટોટલ કોવિડ 2019ના પોઝિટિવ કેસીસ આવ્યા છે 22 જેટલા આવ્યા છે. આજના મૃત્યુ આ કેસથી પીડાતા જે આપણા દર્દીઓ હતા એના 2 મૃત્યુ થયા છે અને આજે 3 એવા આપણા કોવિડ 2019ના પેશન્ટ્સ છે કે બિલકુલ સાજા થઈને ઘરે પાછા ગયા છે. હવે આજના જે પોઝિટિવ કેસીસ 22 જેટલા આવ્યા છે એનું બ્રેકઅપ આ રીતે છે કે અમદાવાદના 13, આણંદના 1, વડોદરાનો 1 કેસ, બનાસકાંઠામાં 2 કેસ છે, સુરતમાં 5, એમ કરીને કુલ 22 કેસ થયા છે. હવે અત્યાર સુધીના કુલ જે પોઝિટિવ દર્દી છે 538, એમાંથી જે સ્ટેબલ છે એટલે બિલકુલ રૂમ એર પર છે અથવા ઓક્સિજન સિમ્પલ પર છે એવા 461 છે. 461 4 એવા લોકો જે છે ક્રિટિકલ છે અને વેન્ટિલેટર પર છે અને અત્યાર સુધી જે ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 47. હવે જે મરણ જે 2 નોંધાયા છે ગઈકાલની પ્રેસ કોન્ફરન્સ પછી એમાં 1 76 વર્ષના પુરુષ છે, અમદાવાદના એસબીપી હોસ્પિટલમાં હતા, એમને હૃદય અને ફેફસાની બીમારી પણ હતી, અને બીજા 1 27 વર્ષના પુરુષ વડોદરામાં, મૂળ એમને ડેન્ગ્યુ થયું હતું અને ઓરિજિનલી કોવિડ હતું પણ નહીં, પણ છેલ્લે આ ઇમ્યુનિટી ઓછી થઈ છે માટે કોવિડ થવાના પોસિબિલિટીઝ છે અને પોઝિટિવ આવ્યું છે. પછી જે નવા નોંધાયેલા ડિસ્ચાર્જના કેસીસ છે 2 રાજકોટના છે, 1 36 વર્ષના પુરુષ, 1 37 વર્ષના પુરુષ અને 1 65 વર્ષના ગીર સોમનાથના પુરુષ, એમ કરીને 3 લોકો ગઈકાલની પ્રેસ કોન્ફરન્સ પછી ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગત 24 કલાકમાં 2263 જેટલા આપણે ટેસ્ટ કર્યા કે જેમાંથી કુલ 45 જેટલા પોઝિટિવ આવ્યા છે અને અત્યાર સુધી ગુજરાતભરમાં 13,257 જેટલા આપણે કેસીસ કર્યા છે અને એમાંથી 538 આટલા બધા એટલે 538 જેટલા કુલ પોઝિટિવ કેસીસ આવ્યા છે. આ રીતની વિગત છે જિલ્લા વાઇઝ, આમ તો પત્રક આપીશું જ અને જો અહીંયા મેઇન જે જિલ્લાઓ કે જ્યાં સંખ્યા થોડીક વધારે છે એનો ઉલ્લેખ કરી દઉં. અમદાવાદમાં 295 કેસીસ છે પોઝિટિવ, સુરતમાં 33, રાજકોટમાં 18, વડોદરામાં 102, ગાંધીનગરમાં 15, ભાવનગરમાં 23, અને એ જ રીતે પાટણ જિલ્લામાં 14 કેસ છે, 14 કેસ છે. હવે આ રીતની વિગત આજની છે. ખાસ એ પણ વાત કરવાની કે આપણે અત્યાર સુધી જે સેમ્પલ્સ લીધા છે એમાં ટોટલ અલગ અલગ જિલ્લાઓથી જે લેવાની વાત થઈ એમાં 629 જેટલા સેમ્પલ્સ આપણે લઈ પણ લીધા છે, ટેસ્ટ પણ કર્યા છે, તો 629, તો એમાંથી 2 જ જે છે પોઝિટિવ નીકળ્યા છે અને એ પણ સર્વેલન્સ દરમિયાન પણ નીકળ્યા છે. 1 બાળક છે કે જેને એપિલેપ્સી એટલે ખેંચની તકલીફ છે, સુરતથી આવ્યા છે પાલનપુર, એવું 1 બાળક છે, અને બીજા 1 લોકલ બનાસકાંઠા જિલ્લાના જ પાલનપુરના બીજા 1 કેસ છે જે પણ આ સર્વે દરમિયાન નીકળી આવ્યા છે. આ રીતની વિગત છે. જે આયુષ મંત્રાલયના ગાઈડલાઇન્સ મુજબ આજે ફરી આપણે કહેવા માગીએ છીએ કે સવારે 1 ચમચી ચ્યવનપ્રાશ, ડાયાબિટીસના દર્દીઓ માટે શુગર ફ્રી ચ્યવનપ્રાશ પણ ઉપલબ્ધ છે. આ મિનિસ્ટ્રી ઓફ આયુષ એના મંત્રાલયના ગાઈડલાઇન્સ મુજબ બધાને સૂચન આપવામાં આવે છે. હર્બલ ટી અથવા ઉકાળો, તુલસી, તજ, કાળા મરી, સૂંઠ અને કાળી દ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા ઉકાળો પણ લેવા માટેનું આયુષ મંત્રાલયના ગાઈડલાઇન્સ છે. પછી નસ્ય, બંને નસકોરામાં નાકમાં તલનું તેલ, નારિયેળનું તેલ અથવા ઘી લગાવવા માટેનું 1 એડવાઇઝરી છે સવાર અને સાંજ, અને કોગળા કરવા માટેની પણ 1 સૂચન છે.
તો આ રીતના જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે અલગ અલગ આયુષ મંત્રાલય દ્વારા જે ગાઈડલાઇન્સ આપ્યા છે આપણા વેબસાઇટ પર પણ છે, અનુરોધ કરશું કે આ કરવાથી આપણી બેસિક ઇમ્યુનિટી વધી જશે, જેથી કે આપણે COVID-2019 સામે ઇન્ડિવિજ્યુઅલી દરેક વ્યક્તિ પોતાની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો લડી શકે. નમસ્કાર.